નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકામાં નાફેડ દ્વારા મગફળી ખરીદવામાં આવે છે। લાખણીમાં છેલ્લા ત્રણ મહિનાથી મગફળીની ખરીદી નીતિ નિયમ અનુસાર સંતોષકારક કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા પાંચ છ દિવસથી નાફેડ દ્વારા લાલ ટીકીવાળી મગફળી છે એવું કહી 90% ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી પરત મોકલી હતી। ખેડૂતો દ્વારા નાફેડના અધિકારીને પૂછતા જણાવ્યું હતું કે એમને આગળથી સૂચના આપેલી છે કે લાલ ટીકીવાળી મગફળી લેવી નહીં, ત્યારે આ બાબતે ખેડૂતો ઉશ્કેર્યા હતા અને આજરોજ રોષે ભરાયેલા ખેડૂતો મગફળીના ટોલા સાથે મામલતદાર કચેરી પહોંચી હોબાળો મચાવ્યો હતો। ત્યારે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાબતે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને લાખણી મામલતદાર ખેડૂતોને દિલાસો આપ્યો હતો કે તમારી રજૂઆત અમે ઉપર સુધી કરી અને તમારી સમસ્યાનો ઉકેલ લાવી આપીશું તેવું કહી મામલો થાળે પાડ્યો હતો। આમાં હવે કેવું છે, ત્રણ મહિના પહેલાની આ મગફળીની અમે નોંધણી કરાયેલ છે। ત્રણ મહિને અમારો આજે નંબર આવ્યો એટલે પહેલા જે મગફળી ખરીદણી એ બધી ગમે એવી કાળી ટપકીવાળી ચાલી બધી ચાલી। હવે આ 30 તારીખ પછી સરકારના નાફેડના અધિકારીઓ એમ કહેશે કે ખેડૂતની કાળી ટપકીવાળી મગફળી અમારાથી લેવરાય એમ નથી, તો ત્રણ મહિનાનો માલ પડ્યો છે, જો સરકારને ઝડપી લેવાની હતી ત્રણ મહિના મારો માલ પડ્યો રહ્યો એટલે કાળો થયો બરાબર છે અને ઘટ પડી। અત્યારે હવે આ માલ અમારે મૂકવો તો મૂક્યો, કયો બીજા નંબરમાં જે પહેલા લેવરાણી એ ટપકીવાળી જ છે, એમાં એવું નથી કે ટપકી વગરનો માલ છે। બીજા નંબરમાં ત્રણ મહિના પડ્યો રહ્યો એટલે તેલબીય વસ્તુ છે અને કંઈક કાળી ટપકી થવાની જ છે બરાબર છે। જો અમને તો યોગ્ય માર્ગદર્શન આજે સરકાર અમારો માલ ગમે એ ભોગી લે નકે અમારે આજે આપઘાત કરવાનો નંબર છે, કારણ કે આ માર્કેટમાં આ મગફળી કોઈ આવવાનું જ નથી નકે અમે તાલુકા આમ કે સરકારના મામલતદારમાં ગમે તો મગફળી ઢગાળી નાખો, સરકારને જે કરવું એ કરી શકે છે। મગફળી લેવરાણી 1200 પછીના જે નંબર આયા, એક તો અમારા નંબર જ અહીં લાખણી વિસ્તારમાં તો મગફળીની ખરીદી જ બહુ લેટતી બરાબર છે, જે ધારતા હતા રોજ સરકારના કેવા પ્રમાણે જો 100 ટોલાની અમારી રોજની ખરીદી થઈ હોત ને તો આ રીતે અમારો ખેડૂતનો માલ વચમાં રઝળોતના લોહી પસીનાનો માલ છે બરાબર છે। સરકારે ખોટી આવી જાહેરાત તો કઈ રીતે કરી, હવે કદાચ સરકાર નહીં લેતો નાફેડવાળાને લેવી પડશે જો નહીં લેતો અમે ઉગ્ર આંદોલન કરીશું, અમારો માલ અમે વેડફી નોખીશું, હળગાઈ મારીશું, બાકી લેવી જ પડશે નકે અમને જાહેરાત નથી કરવી। ખેડૂતોને પૂછતા જણાવ્યું હતું કે ટેકાને ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી અમારી મગફળી ત્રણ મહિના પડી રખાવી અને હવે એવું કહે છે કે લાલ ટીકી વાળી થઈ ગઈ છે, હવે મગફળી અમે બજારમાં વેચવા જઈએ છીએ તો પણ તેના ભાવ બિલકુલ ઓછા આવે છે। નાફેડ દ્વારા મગફળીની ખરીદીમાં ઢીલાશ રાખતા 3-4 મહિના થવાથી મગફળીમાં લાલ ટીપકીનો પ્રોબ્લેમ તો આવતો જ હોય છે, સરકાર અમારો અવાજ નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન કરશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। ટેકાના ભાવે જે મગફળી ખરીદીનું સેન્ટર આપણું લાખણી એપીએમસી ખાતે ચાલુ છે તેમાં આજે જે ખેડૂતો અત્રે આવેલ તે ખેડૂતોના જે રજૂઆત હતી એ રજૂઆત મુજબ આપણે નાફેડના જે પ્રતિનિધિ છે એમની જોડે આપણે વાત કરી છે અને નાફેડના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જે એમાં માલ રિજેક્ટ થાય છે એના અનુસંધાને એ લોકો જિલ્લા આપણા ખેતીવાડી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ એ લોકો ધ્યાન દોરી રહ્યા છે। આખા લગભગ મોટાભાગના સેન્ટરો ઉપરનો આ પ્રશ્ન છે, જ્યાં વેરહાઉસીસમાં મગફળી પડી છે ત્યાં પણ આ માલ ત્યાંથી રિજેક્ટ થઈને આવે છે, એટલે ખેડૂતોનો જે માલ છે એ ખેડૂતોનો માલ સરકાર ખરીદવા માટે અમે તો અમારા પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે। આખા જિલ્લા લેવલનો કે રાજ્ય લેવલનો પ્રશ્ન છે એટલા માટે અમે અમારા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએથી જે નિર્ણય આવશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરશું। આ બાબતે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે હું કલેક્ટરને અને સરકાર સામે રજૂઆત કરીશ અને આ ખેડૂતોના પ્રશ્નને સોલ્વ કરવા મારાથી થતી કોશિશ કરીશ, ત્યારે આ બાબતે લાખણી મામલતદારે જણાવ્યું હતું કે આ લાલ ટીપકીવાળી મગફળી ન લેવાનું નાફેડ દ્વારા ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે, છતાં પણ હું કલેક્ટર કચેરીએ રજૂઆત કરીશ અને બનતી કોશિશે ખેડૂતોની મદદ કરીશ। આજે લાખણી ખેડૂતોની જે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે ખરેખર સરકારને નાફેડને કહીએ ને કોઈ પણ ભોગી મગફળીનો તો કરાવવો જ હોય, કારણ કે જે ખેડૂતોની મગફળીમાં ટપકી આવે છે કે કોઈ પણ વસ્તુ ખરાબ નીકળે એ સરકારે તોલવામાં લેટ કરી
અને સરકારના ભોગે ખેડૂતોની મગફળી લોબાટ સમય ઉધી પડી રહી અને હવે ટપકી આવે મહોલું કરાય વાત બરાબર નથી. જ્યારે બજારમાં 800 રૂપિયાનો ભાવ ચાલતો હતો પહેલેથી આવું કીધું હતો ખેડૂતો 800 રૂપિયા, હવે તો બજાર ભાવ પણ ઘટી ગયા છે અને સરકાર પણ ટપકી આવે એની ખેડૂતોમાં રિજેક્ટ કરી વાત બરાબર નથી. ખરેખર કોઈ પણ રીતે ભોગે આ મગફળી ખેડૂતોની સરકારને એનો નિકાલ કરવો જોઈએ. મેં ગઈકાલે નાગરિક પુરવઠા પણ કીધું હતું, કલેક્ટરને પણ કીધું હતું અને તમારા મામલતદારને દીધું, લાખણી મામલતદારને 2 વખત ફોન કર્યો પણ મને એમનો જવાબ એવો મળ્યો હતો કે અમે નાફેડવાળા કરે છે, અમે આમાં નાફેડવાળાને કીધું છે કોઈ પણ ભોગી અમે આના મગફળી લેવાની તોલવાની કોશિશ કરવા રહ્યા છે. આ જે ટપકી ગાડે નાફેડ કાઢે છે હવે પછી મારાથી જેટલી બનશે એટલી સરકારમાં રજૂઆત કરી એનો જેટલો થયેલો નિકાલ કરાયેલી છે. કાલે ફેરભાવનો કલેક્ટરને મળી નહીં પણ આનો જે નિકાલ થઈ કરવા રહેલી છે મારા જે થતું છે એટલું. દિનેશ કાપડી સાથે રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, લાખણી.